જય હિન્દ મિત્રો, એક બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે કે ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સનું પરિણામ સવારે 8 વાગે જાહેર થવાનું છે. તેથી આજના વિડીયોમાં આપણે જોશું કે ધોરણ 12નું રિઝલ્ટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં કઈ રીતે જોઈ શકાય. તેથી આ વિડીયો ખાસ મિત્રો પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો અને કમેન્ટમાં તમારો સીટ નંબર જણાવવાનું ભૂલતા નહીં. આ વિડીયોને લાઇક કરજો, તમારા દરેક મિત્રો સાથે વોટ્સએપ ફેસબુક પર વિડીયોને શેર કરી આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો. તો ચાલો જોઈએ રિઝલ્ટ. તો મિત્રો, ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સનું પરિણામ જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તે લિંક ઉપર ક્લિક કરી તમે સૌથી પહેલાં રિઝલ્ટ જોઈ શકશો, અથવા તો તમારા બ્રાઉઝરમાં ગૂગલમાં જઈને સર્ચ કરશો. એક્ઝેક્ટલી મિત્રો આ વેબસાઇટ સર્ચ કરવાની છે, progujarati.in. progujarati.in એટલે કે progujarati.in વેબસાઇટ સર્ચ કરશો એટલે સૌથી પહેલી વેબસાઇટ આવશે. મિત્રો, આ ગુજરાતની નંબર 1 વેબસાઇટ છે. આ બેસ્ટ વેબસાઇટ છે જે તમને દર વર્ષે જ્યારે પણ રિઝલ્ટ હોય એ સૌથી પહેલાં પ્રોવાઈડ કરે છે. પ્રથમ પરીક્ષા હોય, વાર્ષિક પરીક્ષા હોય, એના પેપરો પણ સૌથી પહેલાં પ્રોવાઈડ કરે છે. ઓકે, ધોરણ 1થી લઈને 12ના દરેક વિદ્યાર્થીઓ માટે આ વેબસાઇટ હેલ્પફુલ છે. દરરોજ આ વેબસાઇટની મુલાકાત લેતા રહેજો. અહીંયા તમને 4 બોક્સ જોવા મળે છે. ધોરણ 10ના પરિણામ માટે પહેલું બોક્સ છે, ધોરણ 12નું પરિણામ માટે બીજું બોક્સ છે, એના પછી છેલ્લા 2 બોક્સ છે, ધોરણ 10 પરિણામ અને ધોરણ 12 પરિણામ. એ નામ ઉપરથી રિઝલ્ટ જોવા માટે, એટલે કે તમારી પાસે તમારા કોઈપણ મિત્રનું સીટ નંબર ન હોય પરંતુ એના નામ ઉપરથી પણ તમે રિઝલ્ટ જોઈ શકશો સીટ નંબર વગર. ઓકે, તો એના માટે છેલ્લા 2 બોક્સ છે. અત્યારે આપણે સીટ નંબર દ્વારા જોઈએ તો બીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું થશે. જેવું તમે ક્લિક કરશો એટલે આવું પેજ ઓપન થશે. એમાં થોડાક નીચે જશો એટલે અહીંયા જે લાલ કલરમાં નોટિસ આપી હોય એ તમારે વાંચતા રહેવાનું છે. ધોરણ 1થી 12ના બધા વિષયોના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરવા માટે અહીં ડાઉનલોડ લિંક છે, એના પર ક્લિક કરીને તમે પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરી શકશો. અને નીચે જે બોક્સ આપેલા છે એમાં ધોરણ 12નું પરિણામ જોવા માટે, આ સીટ નંબર દ્વારા જોવા માટે અહીંયા તમને 3 લિંક આપવામાં આવી છે. રિઝલ્ટ લિંક 1, લિંક 2, લિંક 3. શા માટે 3 લિંક? તો કે એક સાથે આખું ગુજરાત પરિણામ જોવા જશે એક જ લિંક ઉપર તો વેબસાઇટ બંધ થઈ જાય છે. એટલા માટે અહીંયા 3 લિંક આપી છે જેથી બધા ટ્રાફિક વહેંચાઈ જાય. એટલા માટે વેબસાઇટ ઓનલાઈન જ રહેશે અને તમારું રિઝલ્ટ તમે જોઈ શકશો. તો ખાસ મિત્રો, અહીંયા 3 લિંક છે, એમાંથી કોઈ પણ લિંક ઉપર તમે વિઝિટ કરશો એટલે તમારું રિઝલ્ટ સૌથી પહેલાં જોઈ શકાશે. ઓકે, તો નામ ઉપરથી રિઝલ્ટ જોવું હોય તો અહીંયા જે બોક્સ છે એની સામે 3 લિંક આપી છે, એના ઉપર ક્લિક કરીને તમે નામ ઉપરથી એટલે કે સીટ નંબર વગર તમે રિઝલ્ટ જોઈ શકશો. હવે ધોરણ 12ના પરિણામનું સંપૂર્ણ એનાલિસિસ એટલે કે કઈ સ્કૂલમાંથી કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા, કેટલા વિદ્યાર્થીઓને A1 ગ્રેડ આવ્યો છે, પછી તમારો રેન્ક શું છે આખા ગુજરાતમાં, એ સંપૂર્ણ એનાલિસિસ ડાઉનલોડ કરવા માટે તમારે અહીં ડાઉનલોડ લિંક ઉપર ક્લિક કરવાનું થશે. અત્યારે આપણે સીટ નંબર દ્વારા જોઈએ તો કોઈ પણ એક લિંક ઉપર તમે ક્લિક કરો. જેવું ક્લિક કરશો એટલે આવું પેજ ઓપન થાય. અહીંયા જે કંઈ પણ સૂચના આપેલી હોય એ તમારે વાંચતી રહેવાની છે. થોડાક નીચે જશો એટલે અહીંયા તમને તમારો સીટ નંબર એન્ટર કરવાનો પૂછશે. તમારે 6 આંકડા કે 7 આંકડાનો જે પણ હોય એ કોડ સિલેક્ટ કરી બાજુમાં તમારે અહીંયા તમારો સીટ નંબર આવી રીતે આંકડા ગમે તે છે એન્ટર કરી દેશો એટલે તમે તમારું, અને ગો બટન ઉપર ક્લિક કરશો એટલે થોડુંક નીચે તમને તમારું રિઝલ્ટ જોવા મળી જશે. અહીંયા તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અથવા તો આ વેબસાઇટની વારંવાર મુલાકાત લેતા રહેજો. કોઈ પણ ડાઉટ હોય કમેન્ટ કરી જણાવી દેજો. તમારો સીટ નંબર પણ કમેન્ટ કરી શકો છો. વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને મળીએ આપણે નવા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.